ઇન્ટ્રોડક્શન દીધો કે કુણાલ મહેતા જે તમારી સાથે વાતચીત કરે છે અને કુનુ સિટી લાઈફમાં જેમાંથી જે ચેનલમાંથી મારો વિડીયો જોયો તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા તરફથી રામ રામ. શું હાલે છે અને કેવી ઠંડી હાલે છે અને કેવું ભાવે છે જમવાનું, કારણ કે શિયાળામાં તમને વધારે પ્રમાણમાં ભાવતું હશે બરાબર. તો સૌ પ્રથમ કાનાજીના દર્શન કરે લે લે આ કાનાજી ક્યાં અહીંયા જે નીચે બેઠા તમે એક સૌ પ્રથમ કાનાજીના દર્શન કરાવી કાનાજી નહીં નહીં કરવાની છે અત્યારમાં કાનાજી નહીં અને ભગવાન નીચે આવી ગયા છે. મંદિર સાફ કરનો તો ગજરા હાલે છે અત્યારે. કુતરો સોમાસે દાદાને ને બધા નવડાવવાના લાગો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા, મજામાં? મંદિર પહેલા સાફ કરી ભગવાન ને નવડાવી પછી પૂજા પાઠ થઈ જાય બરાબર છે. લાઈટ મસ્ત છે બધું. હમણે હું તો કરું થોડું ભગવાન ને આપણે ઘર સીધું અને દેશી દવા કરતા અને હનુમાન દાદા નો બહુ સેવા કરતા અને પૂજા કરતા ને ઉઠું કરતા. તો ડોક્ટરે ના પાડી દે કેન્સર ની દેશી દવા કરતા ને ડોક્ટર ના પાડી દે ને કે દવા કાને તને ઢસા દીધી કે કેન્સર ને ઘરે ને તમે હવે રહી એમ નથી તો એ લોકો ને દાદા રાખેલા. એટલે આવું હતું દાદા ને આમાં ગામ રૂપાવટી આપણે જે આ બ્લોગ કર્યો હતો દિવાળી ને ન જોયા તો જોઈ લેજો. તો ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એની લિંક કે દેશ ત્યાં તમને બતાવી હતી. એટલે મોટા બારે વાતચીત. વાહ 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 બોલો કાનાજી ક્યાં પહેરવા છે આમાંથી આમાંથી કયા કયા કપડા પહેરવા તમારે કયો હાલો બોલો. જય શ્રી કૃષ્ણ બોલો. બોલા હોય તો હાથી જય શ્રી કૃષ્ણ બોલતા જશે ને હે બોલતા જઈ તો તારું લોગિન કરવા મીન એમ કહેતા છે. અને આ વર્લ્ડ નો નકશો દોરું છું અત્યારમાં પોરમાં કામ એવા હોપે ને. અને એક તો ઘડીક તો પરીક્ષા નથી લેતા ને તો ટેન્શન માંથી મુક્તિ નથી કરાવતા. હવે ઝટ આવે ને ઝટ દઈ દે ને તો શાંતિ. હાર પણ હું આ ખોટી ખોટી કેટલા મહિનાથી આખા હાઈક થયા કે હમણાં આવી જાય હમણાં આવી જાય. યસ તો અમારા માતાજી છે કુળદેવી માંડાવળ વિસાવળ દર આપડા પૂરા પૂરા દાદા જોવા છે કોટડા કોટડા કોટડા
તમારા ગામ માં કેવી ઠંડી પડે છે, કોમેન્ટ કરો ક્યાં ક્યાં ગામ થી તમે લોક જોવો છો. કારણ કે હમણાં મમ્મી આપણે 2-3 દિવસ માં આપણે 50 સબસ્ક્રાઈબર અચીવ કરી લીધા છે, એની માટે થેન્ક યુ. કામ ચાલુ છે, મેં કીધું કરી દઉં ચાલુ. પરીક્ષા તો ક્યાંક જાઉં, કઈક છૂટો થાવ. મને તો એ થાય સંક્રાંતિ માં પરીક્ષા ન હોય તો સારું. મને મારો પ્રિય પ્રિય તહેવાર સંક્રાંતિ. જો એમાં એમાં એની આગલે દી છે ને તો તો પછી આ વર્ષની મને લાગે સંક્રાંત નહીં કરવા દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા. તો એવી આશા રાખું છું કે પહેલી પરીક્ષા પૂરી થઈ જાય ને પતંગ દોરવા લઈ આવવાની, બરાબર ને? બધું કરવું પડે, એ એક જ દિવસ તહેવાર હોય, આખું જિંદગી ભેગું આવવાનું હોય તો તાયલે રાખે. એક ન ઉજવી તો હું થાય, પણ તોય એવું લાગે કે ઉજવવું પડે. ગુરુદેવ આપને આપણે ધારણ આપને કાલિદાસ બાપુ કરે, બરોબર છે? બરોબર છે, હાજરા હાજર હતા હનુમાન દાદા, એના હાજરા હાજર હતા હનુમાન જયારે હાથ કરતા. બોલો હે, બોલો. સિંહ આવે ને તો એના ખાટલા નીચે ઉતા હોય એવું અમને જણાવ્યું. પછી જેદી બાપુ સ્વર્ગવાસ થઈ ગયા હતા ને એ રાતે આવ્યા હતા, ખબર? બિપિન મામા કીધું હતું. નવું મંદિર બનાવ્યું, બરોબર છે? તો બસ મમ્મી સાફ સુ કરી લે, પછી ઘડીક વાર પછી મળી અને હું આ ચાલુ કરું મારું પણ, બરાબર? તો વાલા સિંહ અને સિંહણો વાગી ગયા છે 7:45 અને આવી ગયા છે કોલેજ થી અને મોટા મોટા રોટલા થી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવી છે. ચાલો બાજરે ઓર ચમકાય રોટલા બડા 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 હો છોટા વાળા નીચે એમ નહીં, બડા બળ ગયા નથી. તમે પપ્પા તો લગ્ન પછી લગ્ન પેલા ના વ્લોગ માં આવ્યા, હું કે સાહેબ મોદે મત મહાદેવ હર મહાદેવ મહાદેવ હર. હમણાં તમે કેમ નથી આવતા? હમણાં તો કઈ કૃણાલી નવરું નથી થતું. લે 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 ટૂંકમાં કામમાં હોય ને એમ. હવે આપણે 2 નો ટાઈમ રાખ્યો ને, દર 2 પછી જ મૂકીએ છીએ. હવે એક કમ થઈ ગયો છે સમય અને આ બધા સપોર્ટ. અને આ છે મિત્રો મારા પપ્પા, કારણ કે આપણે એકાએ એટલે ઢગલો કરી દીધો સબસ્ક્રાઈબ નો. તો આ છે મારા પપ્પા પિતોશ્રી. તો શું કે કયો? બસ મોજે મોજ છે. મહાદેવ હર, ગીતા જયંતિ નજીક આવે છે અને એક વિદ્યાર્થીનોમાં મેસેજ એવો છે તેને શ્લોકનું ઉચ્ચારણ કરીને મોકલવાનું છે, બરાબર છે? બતાવ કરો જી. એવું બધું છે, કરો. શ્લોક બોલો. બોલો બોલો. શ્રી ગણેશ પ્રાત સ્મરણ સ્તોત્ર. પ્રાત સ્મરામિ ગણનાથ મનાથ બંધુ સિંદૂર પૂર પરિશોભિત ગંડ યુગમ ઉદંડ વિઘ્ન પરિખંડન ચંદદંડમ આખંડતાદિ સુરનાયક વૃંદવંદ્યમ પ્રાતર્નમામિ ચતુરાનન વંદ્યમાનમ ઇચ્છાનુકૂલમખિલમ ચ વરમ દદાનમ તમ તુંદિતમ વિરસાધિપયજ્ઞસૂત્રમ પુત્રમ વિલાસ ચતુરમ શિવયો શિવાય. અર્થ શું થાય?
ગણપતિનું સ્તોત્ર છે, ભગવાન ગણેશની સવારમાં આવેલી પૂજા થાય છે એને અનુસંધાન સ્તોત્ર છે. બરોબર છે. અને મોદીજી આવેલા છે સુરતમાં, ઇન્ટરનેશનલ એરપોર્ટ ખુલ્યું તો, અને ડાયમંડ, હા ડાયમંડ સિટી, કેવડું મોટું બને જોતો ખરો, તે જોયું? લુક એટ ઇટ વિઝ્યુઅલ્સ ભાઈ, વાજરા કા રોટલા વો ટૂટ જાતા હે ને, ઉસકો સાધના પડતા તો હોય દોરા થી આંધી નાખો લોટ થી સુનાવ છે આ ઓલો બે લોટ ભેગો કર્યું છે ને. અચ્છા ઓલો હું કેતી હતી સુરત માં આઈ બહુ સરસ બન્યું છે ડાયમંડ, ડાયમંડ ને હું બન્યા ડાયમંડ, ડાયમંડ નું બધું ને ઓય વસ્તુ બધે બહાર લેવા જાવું દેવા જવાનું થતું ને એને બધું થા એવું, તે જોઈ લીધું, બહુ મસ્ત છે. મોદીજી આવ્યા હતા, ઉદઘાટન કર્યું, કેક કાપી, અંદર ડેકોરેશન ને બધું ઓલું બધું પુતલા ને બધું મૂક્યું છે બધું, પુતલા બહુ મસ્ત. મોદી જેવા પછી ઘણો આપણા દેશમાં વિકાસ થયો છે, અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ખોલ્યો દુબઈ વાળ બીજા આપણા રાજકોટમાં એનો કર્યો ને. હા એ તો હીરા છે, રાજકોટમાં નથી એટલે રાજકોટ થી આગળ છે ચોટીલા ની, ચોટીલા તો ના, ચોટીલા બહુ આગળ રહી જાય તો એવું બધું છે. તો થેન્ક યુ મોદીજી, આવી રીતના દેશને આગળ વધારતા વધારતા, અને ભાજપને સ્થાપન, ને સ્થાપન તો બોલાય ગયું, નામ ભૂલાઈ ગયું, કોણ હતું બાબા? આમ ભાઈ બીજેપી ની સ્થાપના કોણ કરી? સ્થાપના તો આરએસએસ ની છે, આરએસએસ. એ ઓલા મોદીજી પેલા કોણ હતા? એને નથી કરી, અટલ બિહારી વાજપેયી, એને નથી, એને ભાઈ ભાઈ ચકાચામ માત્રામાં. તો આવી રીતના દેશનો આગળ વધા જાય, વધો જાય, વધુ જાય, પણ વસ્તી નહીં, ઓનલી વધારમાં કહેવાય, ધંધામાં બિઝનેસમાં બધા બરોબર. તો હવે પૂગી જાય બધામાં, પહેલો નંબર પૂગવા દેવું છે. તો આવી રીતના આપણે સાથ સહકાર આપી મોદીજીને અને આગળ વધારી, અને ખોટી ગાડું ન દઈ, અને હકડા નથી બેતા અમુક અમુક કોઈને. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો એટલે મારો બ્લોગ આવે એટલે તરત તમે જોઈ શકો. જય હિન્દ, વંદે ભારતમ, ભારત માતા કી જય. બાય, સી યુ ટુમોરો, મળીએ કાલ નવા ઉમંગ ને જોશા સાથે. વંદે માતરમ, જય હિન્દ.